42 વર્ષ વીતી ગયા છે ગોઝારા જળ હોનારતને જ્યારે મચ્છુ બે ડેમ તૂટ્યો અને જળે જીવન વ્યાખ્યાને બદલાવી નાખીને જળ જ મોટી હોનારત લાવ્યું હતું એવી હોનારત કે જેને 42 વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં મોરબી વાસીઓ આજે પણ ભૂલી શક્યા નથી 42 વર્ષ વીતી ગયા છે ગોઝારા જળ હોનારતને જ્યારે મચ્છુ બે ડેમ તૂટ્યો અને જળ એ જીવન વ્યાખ્યાને બદલાવી નાખીને જળ જ મોટી હોનારત લાગ્યું હતું તેવી હોનારત કે જેને 42 વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં પણ મોરબીવાસીઓ આજે પણ ભૂલી શક્યા નથી તારીખ 11 ઓગસ્ટ 1979 જ્યારે મુશળધાર વરસાદ વરસતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ બે બંધ પાણીના સખત પ્રવાહને જીરવી શક્યો ન હતો અને બંધની દિવાલ તૂટી પડતા સર્જાયો હતો એવો વિનાશ કે જેમાં માનવ ઇતિહાસે અગાઉ ક્યારેય જોયો ન હોય કે આવા હોનારતની કોઈએ કલ્પના પણ કરી ન હતી 11 ઓગસ્ટ 1979 એ દિવસ અને સમય હતો બપોરે 3:15 નો જ્યારે મોરબીમાં એ સમાચાર વહેતા થયા હતા કે 3-3 દિવસથી લાગ લગાટ વરસી રહેલા વરસાદ અને ઉપરવાસની પાણીની સતત થઈ રહેલી આવકને કારણે મચ્છુ બે ડેમ તૂટ્યો છે તો લોકો જીવ બચાવવા નાસી છૂટે તે પહેલા જ બપોરે 3:30 કલાકની આસપાસ તો પૂરના પાણી મોરબીમાં ધસમસતા આવી ચડ્યા હતા અને મોરબીને વેરવિખેર કરી નાખ્યું હતું ત્યારે એ દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી આવો જોઈએ ગોઝારા દિવસના ક્યારેય ન ભૂલી શકાય તેવા ભયંકર દિવસના વિશેષ અહેવાલને ગોઝારા દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી જે દિવસે તારીખ 11-8-1979 એ દિવસ જેમાં સતત 3 દિવસથી ધોધમાર વરસી રહેલા વરસાદથી પાણીની આવક સતત વધી રહી હતી તો ઉપરવાસથી સતત થઈ રહેલી પાણીની આવકને મોરબીની જીવાદોરી સમાન મચ્છુ બે ડેમ સમાવી શક્યો ન હતો અને આખરે બપોરે ડેમ તૂટ્યો અને જોત જોતામાં 3:30 વાગ્યે તો મયુરનગરી તરીકે ઓળખાતા મોરબી શહેરમાં મોતનું તાંડવ શરૂ થઈ ચૂક્યું હતું અને માત્ર 2 કલાકના ગાળામાં તો મોરબીને વેરવિખેર કરી નાખીને પાણીનો ધસમસતો પ્રવાહ ક્યાંય દૂર નીકળી ગયો હતો શહેરમાં વધી રહેલા પાણીના પ્રવાહને જોઈને ગભરાઈ ગયેલા મોરબીવાસીઓ આમથી તેમ જીવ બચાવવા દોડ લગાવી હતી પરંતુ જીવ બચાવવા ક્યાં જવું કારણ કે નીચે પાણી પાણી હતું તો જે લોકો ઇમારત અને મકાનો પર ચડીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો તે ઇમારતો પણ પાણીના પ્રવાહનો સામનો કરી ન શકતા જમીનદોસ્ત બની ગઈ હતી હજારો માનવ જિંદગીઓ કંઈ પણ સમજે તે પહેલાં તો પાણી તેના સ્વજનોને મિલકતોને ક્યાંય પાણી તાણી ગયું હતું અને કુદરત સામે લાચાર કાળા માથાનો માનવી નિસહાય બનીને કુદરતના ખેલ જોઈ રહ્યો હતો ગલી હોય કે મહોલ્લા બજાર હોય કે મકાનની છતો દરેક સ્થળ સ્મશાન બની ગયું હતું ઠેર ઠેર પૂરમાં હોમાઈ ગયેલી માનવ શબો પડ્યા હતા તો સૌથી મોટી ખુવારી અબોલ પશુઓની થઈ હતી હજારોની સંખ્યામાં અબોલ જીવો આ પૂરમાં તણાયા હતા જેમના મૃતદેહો કેટલાય દિવસો સુધી શહેરની મુખ્ય ગલીઓ અને બજારોમાં પડ્યા રહ્યા હતા જળોનરતને આજે લગભગ 43મું વર્ષ શરૂ થાય છે 79માં 11 ઓગસ્ટે આ પૂર હોનારત થઈ હતી એમાં પૂર પ્રકોપ એટલો બધો હતો કે 2 નંબરનો મચ્છુ ડેમ તૂટવાથી આ જળ હોનારત થઈ હતી ચોથનો દિવસ હતો માણસો છે એ મગ અને રોટલો ખાઈને એ દિવસે ઉજવતા હતા ચોથનો બોડ ચોથનો દિવસ અને તે દિવસે અમે બધા વ્યાયામશાળાના સભ્યો ત્યાં વજેપરની અંદરથી પાણી જે મોરબીનું જે પાણી હતું એ મચ્છોમાં જતું નહોતું કશું મચ્છોમાં એટલું બધું પાણીની આવક હતી કે એ પાણી બધું મોરબીની અંદર ભરાતું હતું અને નીચાણવાળો વિસ્તાર એ વજેપરને ખાલી કરાવવા માટે અમે લગભગ 9 વાગ્યાથી ત્યાં હતા તો અમે 11 વાગ્યા સુધીમાં એ વજેપરને ખાલી કરાવી નાખ્યું હતું ત્યાર પછી વાઘપરામાં પાણી આવવા માંડ્યું તો અમે વાઘપરાની અંદરથી પાણી કઢાવતા હતા અને લગભગ 2:45ની આસપાસ પાણીનો ફોર્સ વધ્યો એટલે ત્યારે તો આપણને કંઈ ખ્યાલ નહોતો કે આ ડેમ તૂટ્યો હશે પણ પાણી વધવા માંડ્યું એટલે અમારી સાથે અનિરુદ્ધસિંહ જાડેજા ભવાનસિંહ ઝાલા અને જયસિંહ વેદ આ બધા અમારી સાથે હતા કે આપણે હવે નીકળી જવું જોઈએ તો કીધું બધા નીકળવાનું કે મેં કીધું મારી સાયકલ છે એ વાઘપરાના ચોરાની અંદર રાખી હતી તો એ લેવા માટે હું ગયો ને એ લોકો બધા નીકળી ગયા અને હું સાયકલે નીચે આવ્યો તો સાયકલ ડૂબ જેટલું પાણી થઈ ગયું પછી હું સાયકલ લઈ અને અત્યારે જે ટેલિફોન એક્સચેન્જ છે જે સહયોગ હોઈફુલ એ ખડપીઠ કહેવાતી એ ખડપીઠ પાસે હું નીકળ્યો અને ત્યાંથી રોડ ઉપર જતા હતા અમારી સાથે
એક સેવક હતો એ પાણીમાં ડૂબતો હતો તો એને પકડીને પહેલવેલો જેને ખટારો જતો હતો એ ખટારામાં નાખ્યો ત્યારે ખટારાના વ્હીલ સુધી પાણી હતું અને એ ખટારાની અંદર બધાને ત્યાંથી લઈ અને વીસીઆઈ સ્કૂલ અને ગિપ્સન મિડલ સ્કૂલ જે ઊંચાણવાળો વિસ્તાર હતો એ ત્યાં બધા આ બધાને વજેપુરના અને વાઘપરાનાને શિફ્ટ કર્યા હતા એટલે આ રીતે ત્યારેથી હું ત્યાંથી તણાતો નીકળતો નગર દરવાજા સુધી આવ્યો નગર દરવાજાની અંદર જવાનો વિચાર કર્યો પણ મેં કીધું ક્યાંક ગટરની અંદર ઢાંકણામાં ક્યાંક સલવાઈ જઈશ એટલે એમને એમ સીધો નીકળી ગેસ્ટ હાઉસ રોડ ઉપર નીકળ્યો ગેસ્ટ હાઉસ રોડ ઉપર એ હીરાકુંજ પાસે ઉપર ચડી અને ત્યાં ખાટકીવાડમાંથી નીકળતા બધાને હીરાકુંજમાં ચડાવ્યા અને ત્યાં એક મ્યુનિસિપાલિટીનું એક નાનું એવું કમ્પાઉન્ડ જેવું છે પડતર એ સિનોજીયા સાહેબની ડૉક્ટર હતા એનું દવાખાનાની પાછળનો ભાગ ત્યાં નળિયા ઉપર ચડીને બેઠો અને લગભગ સાંજના 7 વાગ્યા સુધી હું ત્યાં જ રહ્યો ત્યારે મીનવાઇલ 2 જણા તણાતા સામે થાંભલા ઉપર ચડ્યા પણ ઉપરવાળાનો પગ લેપટો એટલે બંને જણા એ તરતા નીકળી ગયા તરતા તણાઈ ગયા અને ત્યાર પછી છે ટેલિફોન એક્સચેન્જને વીસી જૂનું ટેલિફોન એક્સચેન્જ હતું ત્યાં હીરામાં બાજુમાં આખો ખટારો તણાઈને આવ્યો અને ટ્રક ખટારો ચાલી શકતો નહોતો એની અંદર 70 માણસો હતા એ 70 માણસોને ધીરે ધીરે દોરલું એમાંથી કાઢી અને ત્યાં ઉપર ચડાવ્યા અને હું પણ ત્યાં બાજુમાં એક દવે સાહેબ હતા જે એલી કોલેજના વાઇસ પ્રિન્સિપાલ હતા એનું મકાન હતું PWD હસ્તકનું ગવર્મેન્ટનું એની અંદર આખી રાત રહી અને કાદવ કાઢ્યો અને કાદવ બધો કાઢી આખી રાત ત્યાં રહી સવારે 6:30 વાગે ત્યાંથી નીકળી અને ઘરે પહોંચતા લગભગ 1.5 કલાક થઈ કારણ શું કે કાદવમાં ચાલી શકાય એવી પરિસ્થિતિ. તો ડેમ તૂટવાની ઘટના અંગે હાલ મોરબીના મચ્છુ 2 ડેમ પર ફરજ બજાવતા અધિકારીએ જે બરાસરા જણાવે છે કે તેણે જે માહિતી પ્રાપ્ત છે તે અનુસાર ઉપરવાસમાં ભારે વરસાદને પગલે 18 હયાત દરવાજા ખોલવામાં આવ્યા હતા જેની 3 લાખ ક્યુસેક પાણી નિકાલની ક્ષમતા હતી. જોકે મચ્છુ 1 ડેમ 10 ફૂટ ઓવરફ્લો થયો હોય અને 3 લાખ ક્યુસેક કરતાં વધુ ઘણા વધારે પાણી આવતા પાણી માટીના પાડા પર ચડી ગયું હતું જેથી માટીના પાડા ધોવાઈ જતા હોનારત સર્જાઈ હતી. તો આ હોનારતમાંથી બોધપાઠ લઈને સરકારે હયાત 18 દરવાજા ઉપરાંત તેનાથી વધુ ક્ષમતાના એટલે કે 41x27ના 20 મોટા દરવાજા બનાવ્યા છે જેની 6 લાખ ક્યુસેક પાણી નિકાલની કેપેસિટી છે અને અગાઉની 3 લાખ મતલબ હવે કે 9 લાખ ક્યુસેક પાણી આવક હોય તો પણ ડેમ તૂટે નહીં તેવી તકેદારી લેવાની હોવાનું જણાવ્યું છે. આજે 11/8/1979 મચ્છુ જળ હોનારતને આજ લગભગ 42 વર્ષ પૂરા થયા અને 43મું વર્ષ બેસે છે. આ 42 વર્ષના જે વાણા વાઈ ગયા છતાં પણ મોરબીવાસીઓ આ ગોઝારી દુર્ઘટનાને ભૂલ્યા નથી. આ દુર્ઘટનાની અંદર જેના ઘરમાં હરતી ફરતી હસતી ખેલતી જિંદગીઓ આજે એ જળોના હોનારતનો ભોગ બની અને દિવાલ પર ફ્રેમમાં કેદ થઈ અને ટીંગાઈ ગઈ છે અને મોરબીવાસીઓ આ 11 તારીખે ખાસ યાદ કરે છે. આમ તો કાયમ યાદ કરતા હોય છે પણ આજ એના આંખમાંથી શ્રાવણ અષાઢ શ્રાવણની ધારાઓ વહેતી થાય છે અને પોતાના સ્વજનોને ગુમાવવાનું એને ખૂબ દુઃખ થાય છે. આ જળ હોનારતની વાત કરી તો બપોરના લગભગ 3 વાગ્યાની આસપાસ 3:45 વાગ્યાની આસપાસ એવું જાણવા મળ્યું કોઈ બૂમાબૂમ કરી કે મોરબીનો મચ્છુ 2 ડેમ તૂટ્યો છે. પહેલાં કોઈ માનવા તૈયાર નહોતું પણ સતત 3-4 દિવસના અનરાધાર વરસી રહેલા વરસાદ ઉપરથી પાણીનો એટલી બધી ડેમમાં આવક અને આટલો વરસાદ એના કારણે ડેમની સાઇડનો જે પાળો હતો કાચી માટીનો એ પાળો તૂટ્યો અને જોત જોતામાં 5 કિલોમીટર દૂર આ મોરબી ગામ થાય 20 મિનિટની અંદર મોરબીની અંદર 10-30 ફૂટ સુધી પાણી ફરી વળ્યા હતા આટલી ઝડપથી. અને કોઈ પણ વિસ્તારની અંદર બૂમાબૂમ અને માણસોને જ્યાં જાન બચાવવા માટે જગ્યા મળી ત્યાં ભાગી ભાગીને પહોંચ્યા હતા છતાંય એવા હજારો માણસો આ હોનારતની અંદર મૃત્યુને ભેટા હતા જેને બચવા માટે કોઈ શક્યતાઓ નહોતી એટલી ગોઝારી જળ હોનારત હતી. આ
ઈ દિવસો સતત વરસાદના કારણે વેપાર ધંધા દુકાનો બધાએ બંધ કરી હતી, એટલે ઘરે આરામ કરતા હતા. એમાં અમારા ભાઈએ બહારથી અવાજ કર્યો કે મચ્છું બે ડેમ તૂટ્યો છે, ભાગો. અને ઈ સાંભળતાની સાથે ત્યારે મને તાવ આવતો, એટલે હું ઈ બાને આરામ કરતો હતો, પણ એ સાંભળતાની સાથે ઘરના બધાને કીધું કે નીકળો આપણે ઘરની બહાર. અને બાજુમાં જ અશોકાલય નામનું મોટું એક બિલ્ડિંગ છે, જે આ વિસ્તારના લગભગ 500થી વધુ માણસો એમાં દોડી દોડીને પહોંચ્યા હતા, પોતાનું બધું મૂકીને. અને એ ખૂબ ઊંચું બિલ્ડિંગ છે, જેના કારણે એ બિલ્ડિંગની અંદર પહોંચતા પહોંચતા અમારે અહીંયા કમર સુધી, છાતી સુધી પાણી પહોંચ્યા હતા. બીજા બાજુના ઘરમાં કોઈ એવા લોકો હતા જેને બચાવવા માટે અમે એ જે ઢાળ ચેડા પુલનો ત્યાં સુધી ગળે પાણી આવી ગયા હતા. પણ એ અશોકાલયની અંદર પહોંચતાની સાથે માણસોની રોકકળ શરૂ થઈ ગઈ હતી, કારણ કે આજુબાજુની અંદરથી બધાના રહેણાંક મકાનો આવાસો દેખાતા હતા. એનું બધી ઘરની ઘરવખરી તણાતી અને નજરે દેખાતી હતી. એના કાચા પાકા મકાન પણ જમીન દોસ્ત થતા અને પૂરની અંદર તણાતા દેખાતા હતા. જીવનનો બધો અસબાબ, જીવનનો બધો સરસામાન, જીવનની મરણમૂડી પણ એની અંદર તણાતી જતી હતી. અને ઘણાના તો સ્વજનો એને એની નજરે તણાતા જોયા છે, આ અમે જોયા. મારી જમણી બાજુ અશોકાલયની બાજુમાં એટલે 10 ફૂટે નદી આવે. આ નદીની અંદરથી અનેક ઢોર ઢાંખર પશુઓ અબોલ જીવો એની સાથે માનવ પણ તણાતા અને ચીચિયારીઓ કરતા, પણ એ પાણીનો પ્રવાહ એટલો હતો કે એક આંખના પલકારામાં ક્યાંય નો ક્યાંય પહોંચી જાય, એમાં કોઈને બચવા માટેની કોઈ શક્યતા નહોતી. બરાબર. ત્યારે હું અભ્યાસ કરતો, આજુબાજુના ગામનો જોતની છું. જ્યારે 11/8/19 ડેમ તૂટ્યો ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે 24 કલાકની અંદર 25 જેટલો વરસાદ પડી ગયો. ઉપરનો જે ડેમ મચ્છું એક રહ્યો ને એ 10 ફૂટ ઓટલો હતો. એટલે આજુબાજુ જે 18 દરવાજા રહ્યા ને હયાત, એની કેપેસિટી 3 લાખ ક્યુસેકની પાણી બહાર કાઢવાની. બરાબર. તે પછી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે 3 લાખ ઉપર પાણી ક્યુસેકની આવક ચાલુ રહી, એટલે ત્યારે દરવાજા ખુલી ગયા હતા, એવું નથી નહોતા ખુલ્લા એવું, પણ ઓવરટોપિંગને કારણે વધુ પાણી આવવાને કારણે બંને બાજુના માટી પાડો ધોવાઈ ગયો અને બે બાજુ પાણી પાડા તૂટી અને પાણી જતું રહ્યું. અમારા અત્યારે કંટ્રોલ રૂમમાં 7 જણા હતા, 7 જણા, એટલે બંને બાજુ માટી કામ તૂટી ગયું, એટલે વચ્ચે રહી ગયા. અમારી જૂની કંટ્રોલ કેબિન રહીને એમાં 2 દિવસ લગી ભૂખ્યા અને તરસા રહ્યા. પછી સરકારે 1981ની અંદર ફરી વખત બાંધકામ ચાલુ કર્યું ને 1989માં પૂર્ણ થયું. બરાબર. તે પછી આ બાજુની સાઈડમાં 41x27 ફૂટના 20 દરવાજા નવા. બરાબર. અને 6 લાખની કેપેસિટી વાળા, 3 લાખ આ બાજુ, 6 લાખ આ બાજુ, એટલે 9 લાખ કેપેસિટી પાણીના વહનની કરી દીધી હતી. એટલે હવે ભવિષ્યમાં ડેમ તૂટે નહીં એટલું પાણીની જાવકની સરકાર આ બાજુનો 20 દરવાજા બને. આમ એ ગોઝારા દિવસને આજે 42 વર્ષના વાયરા વીતી ગયા છે, છતાં જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે આ દિવસને કેવી રીતે ભૂલી શકે? કુદરતે તેમને તો બચાવી લીધા, પરંતુ એક માતાએ પોતાના સંતાનને પાણીમાં તણાતા નિસહાય જોયા છે, તો પુત્રની નજર સામે પિતા તણાઈ ગયા હતા. આવા અનેક હતભાગ્યો હોય જેને પોતાના સ્વજનો ગુમાવ્યા હોય, ત્યારે જળ હોનારતની યાદમાં દર વર્ષે 11 ઓગસ્ટના રોજ મૌન રેલી યોજાય છે. 21 સાયરનની સલામી આપવામાં આવે છે. જો કે કોરોના મહામારીને પગલે મૌન રેલી આ વર્ષે નહીં યોજાય, પરંતુ પરંપરાગત રીતે સાયરનની સલામી આપી મણિમંદિર પાસે બનાવેલ સ્મૃતિ સ્તંભ ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવશે. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી.